આપનો ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર. હાલ ધોરાજી પંથકમાં રવિ પાકનું પુષ્કળ વાવેતર થઈ ગયું છે. ઘઉં, ધાણા, જીરું, ચણા, ડુંગળી, લસણ જેવા વિવિધ પાકોનું વાવેતર થઈ ગયું છે અને હજુ અમુક વિસ્તારમાં વાવેતર બાકી છે અને આવા સમયે એનપીકે ખાતરમાં થયેલ ભાવ વધારાને કારણે ખેડૂતો પર આર્થિક બોજ વધશે અને ખેતી મોંઘી થશે. ખેડૂતો ખાતરમાં થયેલ ભાવ વધારો પાછો ખેંચવા માંગ કરી રહ્યા છે. તાજેતરમાં એનપીકે ખાતરમાં થયેલ ભાવ વધારાથી ખેડૂતોને પડ્યા પર પાટો જેવી સ્થિતિ થશે. ખેડૂતોનું કહેવું છે કે અતિવૃષ્ટિ, માવઠું, લોકડાઉન જેવી આફતોને કારણે ખેડૂતોની કમર તૂટી ગઈ છે. ખેડૂતોને એક તરફ તેમની જણસના પૂરતા પોષણ સંભાવ નથી મળી રહ્યા તો બીજી તરફ ખાતરમાં સતત ભાવ વધારાથી ખેડૂતોને ભરણ પડશે. એક અતિવૃષ્ટિને કારણે પાકમાં થયેલ નુકસાનનું હજુ વળતર મળ્યું નથી તો બીજી તરફ ખાતરમાં સતત ભાવ વધારો અને અનિયમિત વીજળીને કારણે ખેડૂતોની મૂંઝવણ વધી છે. હવે ખાતરની અમને નવા વર્ષની સ્કીમ આપી 1750ની 1750ની સ્કીમ આપી છે. 2000 રૂપિયા આપ્યા છે એ તો મજાક ખેડૂને કરી છે. 2000 રૂપિયા નાખી ખાતામાં અને 1700ની ઠેલી 1750 રૂપિયાની તો હજી તો મળતી નથી. 1750નો ભાવ છે ત્યારે અમારે જોઈ છે તો મળતી નથી અને રાતે 12 વાગે પાવર દઈએ. ખાતરનો ભાવ વધારો પાછો ખેંચે તો એવી અમારી માંગણી છે. ખાતરનો ભાવ પાછો ખેંચે અને રાતે વીજળી આપે 12 વાગે. હવે અમારે હોવાનું આ ટાઈટ તડકો અમે સહન કરી છીએ તોય અમને કોઈ જાતની સહાય કાંઈ સહાય અમારે જોતી નથી. અમને આ ખાતરના ભાવ ઘટાડી દઈએ, દવામાં GST નાખી છે, દવામાં GST ઘટાડે એવી અમારી માંગણી છે ખેડૂતની. અતિવૃષ્ટિ લીધે કપાસ હતો અમારે તો બહુ વરસાદ ને એવું થયું તો કપાસનો પાક ફેલ ગયો. એમાં ભાવ મેળવીને ફેલ થયો. મેં કપાસ કાઢીને ધાણા વાવ્યા તો ધાણામાં સુકારો આવ્યો અને ધાણા પટી ગયા. દવા મોંઘી, ખાતર મોંઘું, ખાતરના 1750 રૂપિયા તો 1750 રૂપિયાનું ખાતર આમાં પોહાય એમ નથી. મેં સિંગલ સુપર 330 રૂપિયાની ઠેલી વાવી આમાં તો આ આટલો બધો ભાવ વધારો નાખ્યો તો ખાતર લેવું તો પોહાય નથી. મજૂરી મોંઘી છે તો આમાં ખેડૂત અમારે કરવાનું શું? અને અતિવૃષ્ટિને લીધે અમારે આમાં તો અમે પાયમાલ થઈ ગયા. અમે તો આમાં તો વોટ્સએપ, ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટા જહાં ભી આપકા અકાઉન્ટ હૈ ઇસે શેર બટન કે દ્વારા વહાં પર શેર કરે.